ભારતનો સૌથી ભારે સેટેલાઇટ જી સેટ ઇલેવન લોન્ચ થઈ ગયો છે જે આવનારા સમયમાં ભારતમાં સંચાર ક્રાંતિ લાવશે એક તો તેના ફાયદા કયા છે તે ક્યાંથી લોન્ચ થયો છે કયા લોન્ચ વેહિકલમાંથી તે લોન્ચ કરવામાં આવે છે વગેરે વગેરે વિશેની માહિતી તમને આ વિડીયોમાં મળશે સ્વાગત છે તમારું જીપીએસએ ઓનલીમાં આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને દરેક વિડીયોની પીડીએફ તે જ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો તો ચલો શરૂ કરીએ છીએ જીસેટ ઇલેવન વિશેની માહિતી તે પહેલાં એક મોક એમસીક્યુ આપણે પ્રેક્ટિસ કરી લઈએ કે એચ વાયએ એસઆઈએસ એટલે કે હાઈપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ જે સેટેલાઇટ છે તે કયા વ્હીકલમાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો પીએસએલયુ સી ફોર્ટી વન ફોર્ટી ટુ ફોર્ટી થ્રી અને ફોર્ટી ફોર તો આમાંથી શું આન્સર આવે તે જે તમે વિચારી રાખજો આ વિડિયોના અંત સુધી તમને આ તેનો આન્સર મળી રહેશે તો શરૂ કરીએ જીસેટ સેટ ઇલેવન વિશે તો જીસેટ સેટ ઇલેવન તે કમ્યુનિકેશન સેટેલાઇટ છે કમ્યુનિકેશન કરવા માટેનો એક સેટેલાઇટ છે જે ઇસરો દ્વારા તૈયાર કરેલ અત્યાર સુધીનો સૌથી ભારેમાં ભારે સેટેલાઇટ છે ભારેમાં ભારે તેનું વજન અત્યાર સુધી જે સેટેલાઇટ બન્યા છે તેમાં આ સૌથી ભારે સેટેલાઇટ છે આનું વજન છે પાંચ હજાર આઠસોને ચોપન કિલોગ્રામ એટલે કે અરાઉન્ડ છ ટન સુધી કહી શકાય છે એક ટન એટલે એક હજાર કિલોગ્રામ અને આનું બીજું એક નામ છે બિગ બર્ડ તો આ પણ તમને ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે છે તો જી સેટ ઇલેવન તે ક્યાંથી લોન્ચ કરાવે છે તો ફ્રેન્ચ ગ્યુએના ત્યાંથી લોન્ચ કરવામાં આવે છે પાંચ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ તે લોન્ચ કરવામાં આવ્યો છે જે અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે અને આ એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે અને અત્યાર સુધી ઇસરોએ થર્ટી સિક્સ એટલે કે છત્રીસ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરી ચૂક્યા છે કોઈ પણ દેશની શક્તિ જાણવી હોય તો તેના કોમ્યુનિકેશન સેટેલાઇટ કેટલા ગયા છે કેટલા ભારે ગયા છે તેના પરથી કહી શકાય છે અને અહીંયા લોન્ચ વ્હીકલનો ઉપયોગ કયો કરાય છે તો એરિયન પાંચ વી એ ટુ ફોર સિક્સ તેનો ઉપયોગ કરાયો છે એક્ઝામમાં એરિયન પાંચ તમને આપી શકે છે અને આની ઓર્બિટ ક્યાં છે એટલે કે ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવશે તો જીટીઓ એટલે કે જીઓ સિન્ક્રેનસ ટ્રાન્સફર્ટ ઓર્બિટ ત્યાં આ જે છે તે જશે અને જે ભારત છે તેના પૂર્વની ચો ચુમ્વોતેર ડિગ્રી ત્યાં સ્થાપિત કરવામાં આવશે જેની લાઈફ છે પંદર વર્ષની પંદર વર્ષ સુધી આ જે માહિતી આપણને આપતો રહેશે અને આપણા માટે ઉપયોગી નીવડશે તો આ ખાસ યાદ અને ડેટ એક્ઝામમાં આપણે પૂછાય છે ગુજરાતમાં તો પાંચ ડિસેમ્બર બે હજાર અઢાર જી સેટ ઇલેવન અને લોન્ચ વેહિકલ છે એરિયન પાંચ આગળ જઈએ તો હવે આ સેટેલાઇટ તમે વિચાર્યું હશે કે ભારતમાંથી લોન્ચ નથી થયો એને ભારત બહારથી લોન્ચ થયો છે તો તેવું કેમ થયું તો તેની પાછળનું કારણ છે આજે સેટેલાઇટનું વજન અરાઉન્ડ છ ટન છે તો આપણી જો જે જે વેહીકલ છે જેમ કે એસએલવી પહેલાં હતા પછી પીએસએલવી અત્યારે છે અને જીએસએલવી એમ કે થ્રી પર કામ ચાલી રહ્યું છે તો આ રીતે જે બી આપણા લોન્ચ વેહીકલ છે તેની વજન ક્ષમતા તમે અહીંયા જુઓ જેમ કે પીએસએલવી છે તેમાં અહીંયા તમે જોશો તો પેલોડ લોડ અઢારસો સાહીઠ કિલોગ્રામનો લઈ જઈ શકે છે પછી આ જે છે જીએસએલવી એમ કે ટુ તે પેલોડ લોડ બાવીસ સુધીનો લઈ જઈ શકે છે અને જીએસએલવી એમ કે થ્રી અત્યાર સુધીનું લેટેસ્ટ છે તે ચાર હજાર કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ જઈ શકે છે તો અહીંયા વજન છ ટન અરાઉન્ડ છે એટલે તે આપણે લઈ જઈ ના શકે એટલા માટે આપણે બહારની મદદ લેવી પડી હતી હવે અહીંયા તમને એ પણ પૂછાઈ શકે છે કે જીએસએલવી એમ કે ટુ છે થ્રી છે તેમાં શેનો ઉપયોગ થાય છે તો સોલિડ લિક્વિડનો ઉપયોગ થાય છે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા છે એચ વાય એસ આઈ એસના વિડીયોમાં આગળ જઈએ તો આનો ઉપયોગ શું છે તો આ એક સંચાર ક્રાંતિ લાવશે આવનારા દિવસોમાં જે બી સંચાર ક્રાંતિ લાવશે તેમાં આનો ખૂબ જ મોટો ફાળો હશે જે હાઈ ડેટા રેટ કનેક્ટિવિટી આપવામાં મદદ કરશે ત્યાર પછી ભારતને જે પ્રોજેક્ટ ચાલે છે તેના અંતર્ગત ગ્રામ પંચાયતો જે છે તેમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આ પૂરી પાડવામાં આવશે નેટ તે શહેરોમાં હોય છે મોટાભાગે અને તે એકદમ સ્પીડલી ડેટા ટ્રાન્સફર કરતું હોય છે પરંતુ ગામડામાં નેટ પહોંચાડવું ખૂબ જ પૈસા માગી લે છે તો એટલા માટે જે ગામડામાં આપણે ઇન્ટરનેટ સુવિધા આપી હશે તો આપણે કંઈ ના આપીશું તો તેને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવશે તો ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાનું કામ તે જીસેટ ઇલેવન કરશે ત્યાર પછી ડિજિટલ ઇન્ડિયા જે ચાલે છે મિશન તેમાં પણ આનો ખૂબ જ સારો એવો ફાળો આપશે અને હાઈ ડેટા એપ્લિકેશનમાં પણ તે સપોર્ટ કરશે તો અહીંયા તમે હવે જુઓ કે બે બેન્ડ છે કે એ અને કે યુ બેન્ડ આ એક સિમ્પલ ટાઈપની બેન્ડ હોય છે હવે અહીંયા જે કે એ બેન્ડ છે તે ટોટલ કેટલી છે તે ટોટલ આઠ છે જે અહીંયા અલગ અલગ સેન્ટરમાં હશે અને બીજી અહીંયા કે યુ તે કેટલા હશે તો સોળ પ્લસ સોળ એટલે કે થર્ટી ટુ યુઝર બી મળશે જે અહીંયા અલગ અલગ ક્ષેત્રો અને આઈલેન્ડમાં હશે ભારતમાં અને તે દરેક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરી શકાશે જી સેટ ઇલેવન દ્વારા હવે અહીંયા કે યુ બેન્ડ અને કે એ બેન્ડ તો અહીંયા કે યુ બેન્ડ તમે જોઈ શકો છો અહીંયા ઉપયોગ થાય છે અને કે એ બેન્ડ તો અહીંયા ડીશ ટીવી હોય છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે તો હવે આપણે મોક એમ પૂછ્યો કહ્યું તો કે એચ વાય એસ આઈ એસ સેટેલાઇટ કયા વ્હીકલમાંથી લોન્ચ કરવામાં આવે તો તેમાં આન્સર આવશે પીએસએલવી સી ફોર્ટી થ્રી માંથી લોન્ચ કરવામાં આવ્યો હતો તેના વિશે ડિટેલમાં આપણે માહિતી એક વિડીયો બનાવેલો છે અલગથી તો આ અહીંયા જે પીડીએફ તમને મળશે તેમાં અહીંયા ઇમેજમાં તમે ગમે ત્યાં ક્લિક કરશો તો તમે તે વિડીયો જોઈ શકો છો અથવા તો આપણી પ્લેલિસ્ટમાં જેને કરંટ અફેરની પ્લેલિસ્ટ છે તેમાં પણ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની પીડીએફ તમને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો ચાલો મળી છે એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓ અસમ ડે